દેશ સહિત વિદેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા હાલ આટલી મોટી મહામારી હોવા છતાં જાણે ઘોર નિંદ્રા હોય તેવું હાલત જણાઈ આવે છે. ત્યારે નગરપાલિકાના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલ કોરોનાની મહામારીને લઈને દેશ સહિત વિદેશોમાં પણ લોકોમાં ભયનો માહોલ છે ત્યારે બીજી બાજુ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આવી મોટી મહામારી હોવા છતાં હાલ તો ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો પાલિકા આરોગ્યલક્ષી સેવાઓ નગરજનોને આમ તો મળતી નથી ઠીક, પણ આવા મહામારીના સંજોગોમાં પણ નગરજનોને આવશ્યક સેવાઓ સફાઈ દવાઓ સહિતનો છંટકાવ કે ફોંગિંગ મશીન દ્વારા પણ છંટકાવ કરવામાં આવે તેવી હાલ તો માંગ ઉઠવા પામી છે. ત્યારે હાલ તો એટલી મોટી મહામારી હોવા છતાં કેટલાય વિસ્તારોમાં કચરાના ઢગ પણ જોવા મળે છે. ત્યારે માતૃસાય સોસાયટી તપોદન ફળી પટેલવાસ બજાર ચોક સહિતના વિસ્તારોના રહીશો જણાવી રહ્યા છે કે આટલી મોટી કોરોનાની મહામારી હોવા છતાં હજુ પણ નગરપાલિકા દ્વારા કોઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી અને હજુ પણ પ્રાંતિજ નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ આવે છે. ત્યારે હાલ તો તાત્કાલિક ધોરણે દવાનો છંટકાવ કરવામાં આવે તેવી હાલ તો માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ સફાઈ કામદારોને પણ માસ્ક બૂટ મોજા સહિતની સેનેટરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી તે તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે તેવી માંગ છે. ત્યારે આ અંગે પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર આકાશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું કે પ્રાંતિજ સહિત નગરપાલિકા વિસ્તારોમાં વારંવાર દવાનો છંટકાવ થાય છે અને ફોંગિંગ મશીનથી પણ છંટકાવ કરવામાં આવે છે. તો બીજી બાજુ નગરજનો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો નથી તેવી બૂમ છે. ત્યારે હાલ તો માંગ ખાલી કાગળ ઉપર દવાનો છંટકાવ થતો હોય તેવું જણાઈ આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પણ દવાઓનો છંટકાવ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે કે કેમ એ તો હવે જોવું રહ્યું. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. ના, હજી સુધી આવ્યા નહીં. આટલો ભયંકર દેશમાં રોગચાળો ફાટી નીકળેલો છે કોરોનાનો અને એટલી સરકાર જાહેરાત કરવામાં હજી સુધી નગરપાલિકામાંથી કોઈ દવા છંટવા માટે આવ્યું નથી. માતૃસાય સોસાયટીમાંથી અમારા મંત્રીએ લેખિતમાં પણ આપેલું છે, હજી સુધી એનું કોઈ પરિણામ મળ્યું નથી. કેટલા સમયથી નથી આવે? લગભગ 1.5 મહિના પહેલાં અપર ચિકન હતો ને, ડેન્ગ્યુની અસર, એના પછી કોઈ આવ્યું નહીં દવા છોટવા માટે. ના, આ દિવસ સુધી આ કોરોનાની મહામારી આખા વિશ્વમાં અને આખા ભારતમાં જ્યારે પ્રસરી ત્યારે અમારી આ યોગેશ્વર સોસાયટી પ્રાંતિજમાં કોઈ પણ જાતની સેનિટરી વિભાગ, આરોગ્ય વિભાગ કે મ્યુનિસિપાલિટી તરફથી કોઈ પણ જાતની દવાનો છંટકાવ આ દિવસ સુધી આ યોગેશ્વર સોસાયટીમાં કરેલ નથી. કેટલા સમયથી નથી કરેલ? લગભગ આ વર્ષોથી આ સોસાયટી જ્યારે બની ત્યારથી અમને ખબર નહીં કંઈ આવું કંઈ દવાનો છંટકાવ કે એવું કંઈ થયેલું હશે. નગરપંચાયત જોડે અમે ઈચ્છીએ છીએ કે વારે ઘડીએ દવાનો છંટકાવ તો અહીં થવો જોઈએ, તો જ આ રોગો આવા વાયરસ રોગો થતા અટકી જાય. ના ના, 1-2 નહીં, 3 મહિનાથી કોઈ આવ્યું નથી. નગરપંચાયત કોઈ મેમ્બર બી આવતા નથી અમારે ત્યાં. નગરપાલિકા દ્વારા કોઈ દવાનો કે કોઈ છંટકાવ કરવામાં આવ્યો છે? ના, એવું તો હજુ સુધી કોઈ આવ્યું નથી. કોરોનાનો અત્યારે મહામારી ચાલી રહી છે, પણ અહીંયા કોઈ નગરપાલિકાએ કોઈ તસ્દી લીધી નથી કે અહીંયા કચરો વાળો પણ આવતા નથી, સફાઈની કંઈ નથી અને દવા છાંટવા પણ કોઈ આવી શકી નથી. અમારી અપીલ છે કે તમે દવા છાંટી જાઓ. નગરપાલિકા જોડે શું તમે ઈચ્છી રહ્યા છો? બસ એ જ, અમે અમારે જે સેવા અમે માગીએ છીએ સેવા આપી દે, નગરપાલિકા જોડે માગણી કરી રહ્યા છીએ. વિસ્તારમાં દવા કે ઉપર છંટકાવ કરવામાં આવે છે? બિલકુલ નહીં. છેલ્લા આટલા ભયંકર રોગનો રોગચાળો આખા વિશ્વમાં ફેલાયો છે, ભારતમાં અને ગુજરાતમાં આટલો પ્રયત્ન થાય છતાં નગરપાલિકા તરફથી કોઈ જોવા આવતું નથી, કોઈ પણ દવા છાંટવા નથી આવતું, કોઈ મદદમાં કોઈ પૂછવા નથી આવતું કે અહીંયા શું પરિસ્થિતિ છે. બસ એ એમના કાર્યમાં જ, એ બસ નગરપાલિકામાં વોટ જ્યારે ચૂંટાવું હોય ત્યારે જ આવતા હોય, એ પછી કોઈ દેખાતું નથી. એટલે માત્ર એમના એમની પ્રવૃત્તિમાં જ રસ હોય છે. કોઈ કોઈના આ સમયે શું પરિસ્થિતિ છે, કોઈને માસ્ક મળ્યા નહીં, દવા મળી નહીં, સફાઈ બી કોઈ થતી નથી. આટલા આવા રોગચાળા સમયે સફાઈ ભાઈ
જોઈએ પ્રમાણે થતી જ નથી. કેટલા સમયથી દવા છાંટવાની છે? દવા તો અમને તો ખ્યાલ નથી કે ક્યારે છાંટી ગયા છે. લગભગ વર્ષ ઉપર થયું છે, કોઈ દવા છાંટવા નથી આવી. કોઈ છેલ્લા 2-1 વર્ષથી કોઈ દવા છાંટવા નહીં, કોઈ કોર્પોરેટર કે કોઈ પૂછવા નહીં આવતું કે કોઈ તકલીફ છે કે નહીં. અત્યારે વિશ્વની અંદર આટલો ભયંકર રોગ વ્યાપી રહ્યો છે, છતાં પણ પ્રાંતિજ નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદામાં ઊંઘી રહ્યું છે. ખરેખર આને જગાડવાની જરૂર છે. પ્રાંતિજમાં કોઈ રોગ નથી અને સત્વરે જાગીને અને જો પહેલેથી દવાનો છંટકાવ વધતા પ્રજાને જાગૃત કરવામાં આવે તો આ રોગ પ્રાંતિજની અંદર ના આવે એવી રીતની લોક માગણી છે. અને બીજી એક વસ્તુ કે પ્રાંતિજના નેતાઓના ભાજપ હોય યા કોંગ્રેસ હોય, દર ચૂંટણીએ મોટી સભાઓ કરીને લાખો રૂપિયાનો દારૂ વેરમફેર કરવો તથા ખોટા ખર્ચા કરવા, એના કરતાં અત્યારે પ્રજાને, ભારતની પ્રજાને, ગુજરાતની પ્રજાને, સાબરકાંઠાના પ્રાંતિજની પ્રજાને જરૂર છે તો એ દવાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવી એ બહુ અગત્યનું છે. નકર આ તકવાદી નેતાઓના પ્રજાએ જાકારો આપવો જોઈએ. જાણકારી આપવામાં આવતી નથી. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો તથા ડ્રેનેજના જે કામદારો છે તેમને રેગ્યુલરલી દર 3 માસે, મહિને એ રીતના હેન્ડ ગ્લોવ્સ, માસ્ક અને ગમબૂટ પણ આપવામાં આવે છે. તમામ ઇક્વિપમેન્ટ, સેફ્ટી ઇક્વિપમેન્ટ એમને આપવામાં આવે છે. પરંતુ કંઈક ને કંઈક અંશે લોકોને ગરમીના કારણે એને પહેરતા નથી. હવે જો આ કોવિડ નવો એક વાયરસ આવ્યો છે એના માટે નવેસરથી અમે ફરીથી એક કીટ એમને પ્રોવાઈડ કરવામાં આવશે. ખરેખર રેગ્યુલરલી અમે આપવામાં આવે છે. પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં દવાઓનો છંટકાવ પણ રેગ્યુલર કરવામાં આવે છે, વારંવાર પગિંગ પણ કરવામાં આવે છે. અને જે રેગ્યુલરલી કરવામાં આવે છે જેનો ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પણ આપને પ્રોવાઈડ કરવામાં આવશે. ફોગિંગને દવાઓની રેગ્યુલરલી સેનિટરી ડિપાર્ટમેન્ટ દ્વારા છાંટવામાં આવે છે, જેની માહિતી મેળવી આપને પ્રોવાઈડ કરવામાં આવશે. મારા ખ્યાલ મુજબ અત્યારે કોઈ દવા ફોગિંગ કરવામાં આવી નથી. જે કોરોના વાયરસ જે 15-1 દિવસની જે ચર્ચાઓ છે, એ સમયગાળામાં કોઈ દવા કે કોઈ છંટકાવ કરવામાં આવ્યો નથી. ઠીક છે, હું સેનિટરી ડિપાર્ટમેન્ટનો ફોલોઅપ લઈ અને જાણ કરું છું આપને. બીજા નંબરમાં એ છે કે કોરોના વાયરસ છે જે COVID-19 તરીકે ઓળખાય છે, તે લોકોના સંપર્કમાં આવવાથી થાય છે અને છીંક કે ઉધરસ કોઈ પણ વ્યક્તિ ખાય અને એની સાથે 1 મીટરની ડિસ્ટન્સ ના હોય અને એને ટચ કરવાથી કોરોના વાયરસનો ચેપ બીજા કોઈને લાગે છે. આ બાબતે મારે અપીલ કરવામાં આવે જનતાને કે હાથ વારંવાર ધોવા જોઈએ, સાબુથી, સાદા પાણીથી, સાબુથી, ચોખ્ખા પાણીથી ધોઈએ તો પણ આ કોરોના મહામારીને અટકાવી શકાય છે. સરકારશ્રીની સૂચનાઓ ખૂબ જ પ્રમાણમાં આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ સખત પ્રયાસ કરવામાં આવે છે. જે બાબતે કલેક્ટરશ્રી દ્વારા પણ 144ની કલમ લાગુ કરવામાં આવેલ છે, જેથી તમામ પાન મસાલાની દુકાનો વગેરે પણ બંધ કરવામાં આવેલ છે. નગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ લોકો થૂંકે તો પણ એને તેઓને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ 31 તારીખ સુધી હાલ COVID-19નો ભારત વર્ષમાં સ્ટેજ ટુમાં છે. જે સ્ટેજ 3માં ના જાય તે માટે આપણે કેટલીક તકેદારીઓ રાખવી જરૂરી છે. એસેન્શિયલ ચીજવસ્તુઓ જેવી કે ખાણીપીણાના સાધન વસ્તુઓ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, દવાઓ છે, તે તમામ પ્રકારની વસ્તુઓ જો જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળવું જોઈએ. જરૂરિયાત સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ એવી સમગ્ર નગરપાલિકા દ્વારા પણ અપીલ કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ અફવાઓથી નગરપાલિકાના વિસ્તારના કોઈ પણ લોકોએ, પ્રજાએ ગભરાવવું નહીં. આ બાબતે તંત્ર સંપૂર્ણ રીતે સજાગ છે. નગરપાલિકા વિસ્તારમાં હજી સુધી કોઈને કોરોના વાયરસનો ચેપ લાગેલ નથી અને નહીં થાય એવી આપણે પૂરતી તકેદારી રાખીશું.